નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી અને હોમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી નિમિત્તે 7 દિવસના સાહિત્ય સપ્તાહમાં આજે બીજા દિવસે આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મોહનચંદ કરમચંદ ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો ઉપર માન્ય શ્રી વસંતભાઈ ગઢવી વક્તવ્ય આપશે અને નાનાભાઈ ભટ્ટની આત્મકથા ઘડતર અને ચણતર વિશે ભરતભાઈ ભટ્ટ વક્તવ્ય આપશે. વસંતભાઈ ગઢવી એ થોડા મોડા જોડાશે આપણી સાથે. હું ભરતભાઈ ભટ્ટને વિનંતી કરું કે આપ આવો અને સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. આપણે ભરતભાઈને તાળીથી બધાવીશું. ભરતભાઈ ભટ્ટ સણોસરામાં અધ્યાપક તરીકે એમણે સેવા આપેલી છે અને વિશેષ એમનો ઓળખાણ કે જે આજે જેમના વિશે વાત કરવાના છે, નાનાભાઈ ભટ્ટની આત્મકથા ઘડતર અને ચણતર, તો નાનાભાઈ ભટ્ટના એ પુત્ર છે. તો એ રીતે પણ આપણા માટે આનંદ અને ગૌરવની લાગણી છે. આપણે સૌ પ્રથમ વક્તાશ્રીનું પુસ્તકથી સ્વાગત કરીશું. હું જનકભાઈ દવે નાટ્યકાર છે એમને વિનંતી કરીશ કે આપ આવો અને પુસ્તકથી ભરતભાઈ ભટ્ટનું સ્વાગત કરો. વડોદરાથી ખાસ અહીંયા ઉપસ્થિત છે નાટ્યકાર મહેશભાઈ ચંપકલા. હું મહેશભાઈને વિનંતી કરું કે આપ આવો અને સ્મૃતિ ચિહ્નથી ભરતભાઈનું સ્વાગત કરો. આભાર જનકભાઈ, આભાર મહેશભાઈ. હવે આપણે કાર્યક્રમનો પ્રારંભ કરીએ. હું ભરતભાઈ ભટ્ટને વિનંતી કરું કે આપ આવો અને નાનાભાઈ ભટ્ટની આત્મકથા ઘડતર અને ચણતર વિશે વક્તવ્ય આપો. શ્રી ભરતભાઈ ભટ્ટ. એ ઘડતર અને ચણતર એ એક રીતે કહીએ તો, અથવા એના પેટા શીર્ષકમાં લખ્યું છે તેમ, એક કેળવણીકારની અનુભવ કથા છે. અને મેં કંઈક જે થોડું ઘણું વાંચ્યું એના આધારે મને એક વસ્તુ ધ્યાન પર આવી છે કે આપણી સૌથી આરંભની જે આત્મકથાઓ છે એમાં દુર્ગારામ મહેતાની એક આત્મકથા છે. અને દુર્ગારામ મહેતા બહુ સંનિષ્ઠ શિક્ષક હતા. આજે મારી પહેલાં જેમની વાત કરવાની હતી ને હવે પછી કરવાની છે તે મહાત્મા ગાંધીજીની આત્મકથા. ગાંધીજી તો વિશ્વ શિક્ષક હતા, પણ એથી વધારે મહત્ત્વ એમનું એ છે કે નાનાભાઈના એક ગુરુ હતા. અને નાનાભાઈએ ગાંધીજીના કેળવણી દર્શનને, એટલે કે નૈતાલીમને, ભારતભરમાં પહેલી વાર સાકાર કર્યો. એટલે એક એવું જોડાણ છે એમનું કે આપણને એક મને શિક્ષક તરીકે ગૌરવ થાય અને આવા અવસરે નાનાભાઈની આ ઘડતરને ચણતર આત્મકથા યાદ કરવામાં આવે ને એની વિશાળ સેમિનાર ગોઠવાય ત્યારે આયોજક સંસ્થાઓનો, એના બધા પદાધિકારીઓનો આભાર માનું છું અને ઋણ સ્વીકાર કરું છું અને ધન્યતાનો અનુભવ કરું છું. આ કૃતિની મહત્તાના મુદ્દામાં અત્યારે હું નહીં જાઉં, કારણ કે આદર્શ આત્મકથા કોને કહેવાય એના ધોરણો છે. એ ધોરણોની દૃષ્ટિએ આ કૃતિ કેવી રીતે પાર ઉતરે છે કે કેટલી પાર ઉતરે છે અને કોણે કોણે એને કેવી રીતે આવકારી છે એ મુદ્દામાં પણ હું અત્યારે નહીં જાઉં અને હું સીધો અત્યારે કૃતિમાં જ જવાનો. ઘડતર ને ચણતર આત્મકથા
એનું એનું શીર્ષક પણ છે, એની નીચે મેં કહ્યું તેમ એનું પેટા શીર્ષક પણ છે. પણ હું એને કઈ રીતે ઓળખાવું એ આજે મને વિચાર આવ્યો અને મને યાદ આવ્યું કે વિનોબાજીએ સંતોના, સિદ્ધ પુરુષોના, સાધુઓના અથવા તો આધ્યાત્મિક પુરુષોના બે પ્રકાર કયા છે. એક તે સંન્યાસી અને બીજો તે કર્મયોગી. એમણે એ બંનેના લક્ષણોને સમજાવતા, એ બંનેનું જુદાપણું સમજાવતા કહ્યું છે કે સંન્યાસી એ છે જે કશું કરતો નથી, સળી ભાંગીને બે નથી કરતો, પણ એની હાજરીથી જ અનેક કર્મો થાય છે. એને એમણે ઉદાહરણ આપ્યું છે સૂર્યનું, વિનોબાજીએ. બીજો પ્રકાર તે કર્મયોગીનો. કર્મયોગી એ છે જે પગ વાળીને બેસતો નથી, સતત કર્મ કર્યા જ કરે છે, પણ એકે કર્મમાં એ લપેટાતો નથી. એ પોતા દ્વારા જે કંઈ કર્મ થાય છે તે ભગવાન કરાવે છે એમ માને છે અને પોતાના બધા કર્મો એ ભગવાનને સમર્પિત કરે છે. આ કર્મયોગી. તો મને લાગે છે કે ઘડતરને ચણતર એ એક કર્મયોગીની ઉર્ધ્વયાત્રા છે. એમનું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે સતત પ્રવૃત્તિ કરી છે અને છતાં ક્યાંય કશામાં લપેટાયા નથી. તો આવા એ નાનાભાઈના આ ચરિત્રને એમાં શું શું છે ને શું નથી એની થોડીક પહેલાં સ્પષ્ટતા કરી લઉં. કારણ કે તમે જાણો છો કોઈ પણ ચરિત્ર એના આત્મચરિત્ર એના મૃત્યુ સુધીનું હોઈ શકે નહીં, કારણ કે આત્મચરિત્ર છે. આ ઘડતરને ચણતર પણ નાનાભાઈના અંત સુધીનું નથી, એમના જન્મથી શરૂ થાય છે, પણ એમની ઉંમર જ્યારે 56 વર્ષની થાય છે ત્યારે એ અટકી જાય છે. 1882માં જન્મ, 1938માં આ આત્મકથા વિરામ લે છે. અને તો એમાં શું નથી અને શું છે? તો નાનાભાઈએ કેળવણીની 3 સંસ્થાઓ સ્થાપી, એમાંથી કેવળ પહેલી સંસ્થાનો આલેખ આમાં છે. એટલું જ નહીં, પહેલી સંસ્થા કેવી રીતે સ્થપાય અને કેવી રીતે ઉથાપાય, કેવી રીતે બંધ થઈ એની કથા આમાં છે. એ સંસ્થાનું આયુષ્ય 28 વર્ષનું છે. 28મા વર્ષે નાનાભાઈએ આ સંસ્થા શરૂ કરી અને એ સંસ્થા 28 વર્ષ સુધી ચાલી, પછી 10 વર્ષ માટે બંધ થઈ. આજે ચાલે છે ભાવનગરમાં, પણ વચ્ચે 10 વર્ષ માટે સ્થગિત થઈ ગઈ. એને આપણે જે કહેવું હોઈએ કહીએ, કોમામાં ગઈ, સ્થગિત થઈ, જે કહેવું હોઈએ, પણ એ હકીકત છે. મકાનો હતા, જમીન હતી, કેટલોક સરંજામ પણ હતો, પણ વિદ્યાર્થીઓ નહોતા, કાર્યકરો નહોતા, કોઈ પ્રવૃત્તિ નહોતી. તો એ 28 વર્ષની એ સંસ્થાનો અહેવાલ, એનું ચિત્ર, એનો આલેખ એ ઘડતરને ચણતરમાં છે. પણ નાનાભાઈનું કેળવણી કાર્ય કુલ 51 વર્ષ ચાલ્યું, એટલે બાકીના 23 વર્ષની વાત આમાં નથી. અને એમની બે ઉત્તર સંસ્થાઓ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી સણોસરા, એની પણ કથા આની અંદર આપણે ઘડતરને ચણતર શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ તો 28 વર્ષની એ સંસ્થાનો અહેવાલ આમાં છે, સાથે સાથે
કથાનાયકના વિકાસનો અહેવાલ ભણવાનો છે. એટલે ઘડતર લેખકનું છે, નાનાભાઈનું છે, ચણતર સંસ્થાનું છે. આંતર વિકાસ નાનાભાઈનો છે, પ્રતીક વિકાસ સંસ્થાનો છે. એ રીતે આ ઘડતરને ચણતરનો 28 વર્ષનો ગાળો આની અંદર છે. પછી કથા તો નાનાભાઈના જન્મથી શરૂ થાય છે, એટલે સંસ્થાની સ્થાપના પહેલાંનું એમનું જીવન કેવું હતું એ પણ આની અંદર મળે છે. પણ મેં કહ્યું તેમ એમની બે ઉત્તર સંસ્થાઓની વાત અને એ પછીના દક્ષિણામૂર્તિ બંધ થઈ પછીના 23 વર્ષની એમની વાત આમાં નથી. એ અંગે નાનાભાઈ પોતે શું કહે છે, ભગવાનની ઈચ્છા હશે તો ભવિષ્યમાં કોઈ ભાઈ બહેન મારા જીવનના આ પાછળના વર્ષોનો ખ્યાલ કેવી રીતે આ સંસ્થા સ્થપાય. તો એમ કહેવાય છે કે શ્રીમંત નથુરામ શર્માનો પરિચય થયો. આમ તો નાનાભાઈ પોતાની પત્ની અને પોતાના પિતાના અવસાનથી વ્યથિત હતા. એ ગાળામાં એમને નથુરામ શર્માનો પરિચય થયો અને પછી એક ત્રિવેણી સંગમ રચાયો. કેવો ત્રિવેણી સંગમ? તો એમ કહે છે કે ધર્મ અને વ્યવહારને આટલો બધો વિરોધ શા માટે? અને એમને લાગે છે કે આવું જે પ્રાચીન સમયના શિષ્યો અને ગુરુના સંબંધો જોઉં છું અને અત્યારના સંબંધો છે કેટલા બધા કૃત્રિમ છે. આવી એક મીમાંસા નાનાભાઈના મનમાં ઊભી થાય છે. બરાબર એ જ ગાળામાં નથુરામ શર્માના શિષ્યો છે તે એક ગુરુકુળ શરૂ કરવાનો વિચાર કરે છે જેમાં સનાતન ધર્મને પુષ્ટિ મળે. તો નથુરામ શર્માનો એ વિચાર, નાનાભાઈની તૈયારી અને આણંદ આશ્રમની આર્થિક સહાય, આ બધાથી 1910માં 28 ડિસેમ્બર 1910માં ભાવનગર ખાતે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શરૂઆત થાય છે. હવે આ જ્યારે બને છે ત્યારે નાનાભાઈ પહેલા કયા અને ક્રાંતિકારી પગલું કહેવામાં આવે છે? અને કાશીનાથજી ત્રિવેદીએ કહ્યું કે દક્ષિણામૂર્તિની સ્થાપના દ્વારા ભારતમાં રાષ્ટ્રીય કેળવણીના શ્રી ગણેશ મંડાયા. તો એ પહેલાં નાનાભાઈનું જીવન કેવું હતું? તો નાનાભાઈ જન્મથી તોફાની, પછી શોખીન, મૈત્રીવાંછુ, આભાર. પણ સાથે સાથે એ તેજસ્વી હતા ભણવામાં. એ આજ્ઞાંકિત હતા, એ સાચા બોલાતા હતા, એ ધર્મ રસિક હતા. આ કારણે એમનું જે ઘડતર થયું એ ધીરે ધીરે એમને સારી કેળવણી સુધી લઈ જાય છે. અને એ વખતમાં એટલે કે 1906માં એ એમએ થાય છે. એમએ થયા પછી એમને ભાવનગરની શામલદાસ કોલેજમાં 1908માં આસિસ્ટન્ટ પ્રોફેસરની પદવી મળે છે ને એ એમાં જોડાય છે. હવે નોંધવા જેવું એ પણ છે કે 1903માં એ એમાં પાછા ફેલો પણ નહીં મળ્યા. અને એ વખતે
ગીજુભાઈ અને રાવી પાઠક એમના વિદ્યાર્થીઓ હતા. અને 1908માં જે પ્રોફેસર બન્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ત્યારે હરભાઈ ત્રિવેદી એમના વિદ્યાર્થી હતા, જે પછી એમના સાથી બને છે ગીજુભાઈ અને હરભાઈ. તો આવા નાના ભાઈ પોતાના અનુભવોની વાત એ સમયના બાળપણના ને શું કરે છે એની જરાક વાત હું તમારી પાસે કરું. સાવ શરૂઆતમાં જ ત્રિકમ બાપાનો એક કિસ્સો નાનાભાઈએ લખ્યો છે. ત્રિકમ બાપા એટલે નાનાભાઈના દાદાના કાકા, નાનાભાઈ કાલિદાસ, કાલિદાસ છોટા ભટ્ટ, છોટા ભટ્ટ નાના ભટ્ટ, નાના ભટ્ટ નહીં નાના ભાઈ. પણ વૈદ્યશાસ્ત્રમાં ખૂબ પ્રખ્યાત, એટલે એકવાર એક જૈન સાધુને એ સાજા કરે છે, એટલે જૈન સાધુ એમને બે સોનાના કડા આપે છે. તો ત્રિકમ બાપા શું કરે છે, નીલકંઠ મહાદેવ નામનું એક મંદિર છે ભાવનગરમાં, ત્યાં જઈને એ કડા ધરીને પછી ઘેર જાય છે સીધા. હા હા બગાતા સીધા નથી જતા. આ જે આપણે જેને કહીએ ને કે સંપત્તિની વિસ્તૃત, એ ત્રિકમ બાપાની નાનાભાઈએ ખાસ નોંધી છે. અને મારે એ કહેવું છે કે નાનાભાઈમાં પણ એ વિતૃષ્ણા બરાબર ઉતરી છે. ત્રિકમ બાપાનો તો જોટો ન ચડે, કારણ કે ભાવનગરના દરબારમાં રાજવી પરિવારમાં એમના સિવાય કોઈનો પગ નહીં. પણ એક પાય પણ લેવાની નહીં, એ વખતે પાયની પણ વસ્તુ આવતી હતી, 192 પાય થાય 1 રૂપિયાની, એ વખતે એની એ વસ્તુ આવતી હતી. આજે તો 192 રૂપિયા કંઈ નથી. તો છતાં એ દરબારમાંથી એક પાય પણ લેવાની નહીં, એટલે ભાવનગર રાજવીએ પોતાના કારભારીને કીધું કે તમે થોડા ખેતરો લખી દો ત્રિકમ બાપાને નામે. અને એમણે આખો દસ્તાવેજ તૈયાર કર્યો, ત્રિકમ બાપાના હાથમાં મૂક્યો. ત્રિકમ બાપા આંખમાં પાણી સાથે શું કહે છે, તમારે અમને બ્રાહ્મણ નથી રહેવા દેવા, મારે ને મારા છોકરાને વળી ખેતર શાન પાદર્શ. એ વખતે એમણે ન લીધો ને કારભારીએ પોતે જ સમજીને મૂકી દીધું. તો આ ત્રિકમ બાપા, આ ગરીબાઈનો મહિમા, આ ગરીબાઈનો ગૌરવ એ નાનાભાઈમાં પણ. હવે સંસ્થા શરૂ થાય છે પછી, એટલે એ પહેલાં એક બે પ્રસંગ નાનાભાઈના અને એમના પત્નીના હું કહી દઉં. નાનાભાઈના 3 લગ્ન થયા. પહેલી પત્ની પ્લેગમાં ગુજરી ગયા, બીજા પત્ની ક્ષયમાં ગુજરી ગયા, ત્રીજા પત્ની નાનાભાઈ પછી 35 વર્ષ જીવે, અને એ અમારા સૌના માતા. નાનાભાઈના જેટલા સંતાનો એ બધાના માતાએ. પણ પહેલા પત્ની સાથે નાનાભાઈને એટલો બધો મન નહીં, પ્રતિભા પણ હશે નહીં, કે નાનાભાઈ જેવા બુદ્ધિશાળી માણસ એને આટલું બધું મહત્વ આપે, એને સમકક્ષ ગણે. તો એનો એક પ્રસંગ છે કે નાનાભાઈનો જન્મદિવસ કાર્તિકી પડ્યો, 82 વર્ષ, અને મેં કહ્યું તેમ મૈત્રીવાન છું, એટલે મિત્રોને ભેગા કરીને મેજબાની કરી. તો એકવાર હવે જરાક મોટી ઉંમરે લગ્ન પછી શિવબાઈ પહેલી પત્ની એ સાસરે આવી છે, અને સંયુક્ત કુટુંબ છે પણ મળવાનું બહુ બનતું નથી, એમાંય વચ્ચે જરાક મળે છે તો કહે છે હવે તો તું રોકાઈશ ને, શિવભાઈને કહે છે નાનાભાઈ.
તો કે હું શું રોકાઉં કે આ તમારા મિત્રો બધા કેવા છે કે તો કે એ તો મિત્રો તો છે જ હોય જ ને કે એ તો બધા મિજબાનીમાં આવશે કે તો કે જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી હું નથી આવવાની નાના ભાઈ તો મૂંઝાણા એક બાજુ મિત્રો એક બાજુ પ્રિય પત્ની શું કરું પછી મનોમંથન કરીને એમણે પૂછ્યું કે મિત્રો જાય તો કે હું તરત આવવાની અને મૈત્રી છોડી મિત્રો સાથેનો સંવાદ ને એ બધું કહેતો નથી અત્યારે પણ નાના ભાઈએ એટલું લખ્યું છે પછી કે જતી જિંદગી એ લોકોનું જીવન મેં જોયું ત્યારે મને લાગ્યું કે મારી પત્ની દ્વારા ભગવાને જ મને એ લોકોથી બચાવી લીધો બીજો પ્રસંગ છે શિવભાઈને ગળે ખૂબ સોજો આવી ગયો નાનાભાઈ તો કોલેજેથી આવ્યા સાંજે ત્યારે ખબર પડી કે કોઈકે કીધું છે કે પાકું કેળું બાંધો તો સોજો મટી જાય પાણી પણ ન ઉતરે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય એમાં આ જો સારવાર મળે તો ફેર પડી જાય હવે આ તો સંયુક્ત કુટુંબ એમાં તો પુત્રવધૂને કોઈથી બીમારી જ ન આવે અને પુત્રવધૂને કોઈથી દવા જ ન કરવાની હોય એ જમાનો એ ખ્યાલ અને એમાં નાનાભાઈ કોઈથી પડે નહીં પણ એમનીથી પત્નીની પીડા પણ જોવાય નહીં એટલે સાંજે કોલેજેથી આવીને ગુજરીમાં ગયા જોડા વેચીને પાકું કેળું ગોત્યું અને આવીને પત્નીના ગળે બાંધ્યું સવારમાં ગળું ખુલી ગયું કોણે સારવાર કરી શું કરી કેવી રીતે કરી ખબર તો પડે જ તે એટલે ઘરમાં ચર્ચા નાનાભાઈ ઉપર આક્ષેપો નાનાભાઈની ટીકા આવું બધું શરૂ થઈ ગયું પણ નાનાભાઈ કશાયમાં પડ્યા નહીં પણ 6 મહિના જોડા વગર ચલે કારણ કે જોડા એમ મળે નહીં ઘરમાં એના પૈસા ક્યાંથી કાઢવા બજેટ બહુ નક્કી હોય તો 6 મહિના પત્ની ખાતર જોડા વગર ચલે એક રીતે કહીએ તો દાંપત્યનું એક જુદી આભા એક જુદું પરિમાણ નાનાભાઈએ શરૂ કરેલું એટલે તો મારા બા તો 4 ચોપડી ભણેલા નહીં પણ શિક્ષક નાનાભાઈ એ સાલમાં એમએ થયેલા 1908માં છતાં સલાહદેવી બેને કીધું કે હા સુખી જોડું કેવું બ્રહ્માએ નિર્મ્યું દિશે એવું એમનું દાંપત્ય હતું એનું કારણ મેં કહ્યું તેમ નાનાભાઈ પોતે ઈચ્છતા હતા કે દાંપત્યને એક નવું પરિમાણ આપણે જ આપવાનું છે તો આવી આ વાર્તા બીજું નાનાભાઈનું એક લક્ષણ એ હતું કે બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા એટલે સુધી કે જુગતરામ દવેએ એમ કહ્યું કે ગુજરાતમાં આનંદ શંકર ધ્રુવ પછી કોઈ જો વિદ્વાન હોય તો નાનાભાઈ ભટ્ટ આ એમણે કહ્યું એ કક્ષાએ એમની વિદવત્તા હતી ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી ધર્મ તત્વજ્ઞાન ઇતિહાસ આ બધા વિષયોનું એમણે ખૂબ અધ્યયન કરેલું ખૂબ સેવન કરેલું ખૂબ વાંચેલું એમ મૂળશંકરભાઈ મો ભટ્ટેલ નોંધ્યું છે એમના શિષ્ય પછી એમના સાથીદાર અને એમના જ્ઞાતિબંધુ ને એમના ભત્રીજા દૂરના એમણે નોંધ્યું છે કે નાનાભાઈ જ્યારે એમએ કરતા હતા ત્યારે રોમ અને ગ્રીસ સંસ્કૃતિનો ઇતિહાસ એમના વિષયમાં હતો અને એમણે 300 ગ્રંથ વાંચેલા રોમ ગ્રીસ સંસ્કૃતિ વિશે
અને હજી આજે મારા ઘરમાં દોરાનો ને એ બધાનો ગ્રીસ ને રોમનો ઇતિહાસ પડ્યો છે ગ્રંથરૂપે. તો આવા એ અભ્યાસો હતા, બહુ શ્રુત હતા, અને એટલે એમણે ભારતીય પ્રાચીન સાહિત્યનો પણ બહુ ઊંડો અભ્યાસ કર્યો. એટલે સ્વામી આનંદ એમને વ્યાસ વાલ્મીકિના વારસ કહ્યા. નાનાભાઈની વિશેષતામાં એક વાત હું અહીંયા વચ્ચે કહી દઉં કે એ મોટા સમન્વયકાર હતા. બે જુદી જુદી અથવા તો બે ધ્રુવના છેડા જેવી વાતોને કે વિગતોને કે લક્ષણને કે ગુણને એ સરસ રીતે સંયોજી શકતા. તો હું એક દાખલો તમને આપું કે એમના સસરા હતા જગજીવન, તો એમણે નથુભટ્ટને બોલાવ્યા. એ વખતે એમનું નામ નથુભટ્ટ હતું. નથુભટ્ટ તો કે હા, તો કે મારો હવે જીવ થોડા વખતમાં જવાનો છે, પણ મને શાંતિથી મૃત્યુ મળે એ માટે મારી પાછળ બે જમણવાર કરવાનું તમે મને વચન આપો. હવે નાનાભાઈ જમણવારમાં માને જ નહીં મૃત્યુ પાછળ. એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિરોધ કરે, આ વસ્તુ ખોટી છે, ભાવનાની દ્રષ્ટિએ પણ વિરોધ કરે. પણ એમના સસરાએ કીધું ત્યારે નાનાભાઈ સૌથી મોટા જમાય, અને એમના દીકરાઓ બે એટલે કે મારા મામાઓ નાના ખૂબ, શું કરવું. નાનાભાઈએ તરત જ નિર્ણય કર્યો કે કાકા જગજીવન કાકા, તમારી પાછળ બહુ જ હોશ અને ખુશીથી હું બે જમણવાર કરીશ, આપ સદગતિ પામો. પછી થોડા વખતે જગજીવન કાકા ગુજરી ગયા, અને એમની પાછળ ના તાકીને એમણે જમાડી બે વાર, માથે ઊભા રહીને આગ્રહ કરીને. કારણ કે ત્યાં તો એવા જ લોકો જમવા આવે કે જે કોઈક આગ્રહ કરે તો નિરાંતે જમી લેવાય એવી ગણતરી. પણ આ નાતનું જમણવાર ગોઠવાયો એ પહેલા મારી બાને એમણે કીધું કે બાબુની બા, તો કે હા આ જમણવાર આપણે ગોઠવ્યો છે, પણ હું એમાં એક ચોખાનો દાણો પણ મોઢામાં નહીં નાખું. કેમ, આ તમે જ ગોઠવ્યો છે, તમે જ કાકાને વચન આપ્યું છે. તો કે કાકાને વચન આપ્યું છે કારણ કે કાકાને મારે સંતોષ આપવો એ મારી ફરજ હતી, મારું કર્તવ્ય હતું એમના મોટા જમાઈ તરીકે. પણ હું પોતે આવા જમણવારમાં નથી માનતો, એટલે હું એક ચોખાનો દાણો પણ બે ભોજનમાં નહીં નાખું મોઢામાં. અને એમણે મારા બા સમજી ગયા કે એમની આ રે હવે જાજી સૈદ્ધાંતિક વાતો કરવાની જરૂર નથી. તો આ સમન્વય દ્રષ્ટિ મુશંકરભાઈએ નાનાભાઈની ત્રણ વિશેષતાઓ કીધી છે. એક છેક સુધી વિદ્યાવ્યાસંગ, છેલ્લે પથારી વર્ષ હતા તો પણ અણુ વિજ્ઞાનના પુસ્તકો વાંચે મગાવી મગાવી. બીજી વિશેષતા, સિદ્ધાંત અથવા આદર્શ અને વ્યવહાર વચ્ચે સમન્વય કરવાની દ્રષ્ટિ, એ પછી શ્રેય અને પ્રેય વચ્ચે હોય, એ પછી કલા અને વિજ્ઞાન વચ્ચે હોય, પછી ધર્મ અને વિજ્ઞાન વચ્ચે હોય, જે હોય તે, પણ એ બધા વચ્ચેથી માર્ગ કાઢવાની, એ દ્વંદ્વને ગાળી નાખવાની એમની જે ક્ષમતા હતી એ તરફ એમનું ધ્યાન દોરે છે. મૂળશંકરભાઈ કહે છે કે પછી એ કહે છે કે આદર્શને વ્યવહારનો એવો સંબંધ કરતા કે જેમાં આપણને આદર્શની ઝલક દેખાય વ્યવહારમાં. અને પછી એમણે ઉમેર્યું છે કે પોતાની પ્રતિભાને
પ્રતિભા હોવા છતાં ન જણાવવા દેવી, એનાથી મોટી પ્રતિભા બીજી કઈ હોય? તો આ નાના ભાઈ નું એક લક્ષણ. એક બીજો ઉલ્લેખ પણ અત્યારે હું કરી લઉં કે ઘડતર ને ચણતર ને ચુંજાલ મળિયાએ એક બંડખોર મરજાદીની તસવીર કથા કહી છે. જુઓ શબ્દો યાદ કરજો, એક બંડખોર મરજાદી, બે વિરોધી શબ્દ આવ્યા ને, પણ એટલે નાનાભાઈમાં આ બે વસ્તુ હતી. અને ખરેખર એ ક્રાંતિ જો આપણે કહીએ તો ક્રાંતિમાં બે વસ્તુ હોય છે. પરંપરા વગર ક્રાંતિનો ખ્યાલ આવતો નથી. પરંપરાને પૂરી જાણો તો જ તમારે, જો સાદો દેશી આંબો તમે ઓળખતા હો તો જ એની ઉપર તમે કલમ કરી શકો. અને કલમ એ ક્રાંતિ છે. એમ તમે પરંપરાને જાણતા હો તો જ ક્રાંતિ કરી શકો. એટલે નાનાભાઈ મરજાદી પણ હતા અને બંડખોર પણ. મરજાદી હોવાને કારણે જ એ પરંપરાને ઓળખીને એમાંથી ક્યાં કેટલો સુધારો કરવો જરૂરી છે એ બરાબર માપી લેતા અને એ પ્રમાણે કરતા. હવે મેં તમને કેળવણી ક્રાંતિનો આરંભ કેવી રીતે થયો એની વાત કરી છે. એક ત્રિવેણી સંગમ રચાયો અને એમ ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા સ્થપાઈ. એમાં કેટલીક વાતો આપણે ખાસ નોંધવી જોઈએ. એક તો એ કે એમાં શિક્ષણ ઉપરાંત કેળવણી પણ હતી. હવે આપણે આજે તો કેળવણી શબ્દ જ ક્યાંક વયોગ્યો છે. તો કેળવણી એટલે શું? કેળવણી એટલે જીવન વિદ્યા. કેમ જીવવું, માણસ તરીકે કેમ જીવવું, એ જે શીખવાડે એ કેળવણી. તો નાનાભાઈએ આ જે સંસ્થા શરૂ કરી એ કેળવણીની સંસ્થા પણ હતી. શિક્ષણની સંસ્થા તો હતી જ, કેળવણીની સંસ્થા પણ હતી. અને એટલે એ ક્રાંતિ હતી. એક બીજા પ્રકારની પણ ક્રાંતિ હતી એ. કારણ કે તમને હું જણાવું કે એ પહેલા બોર્ડિંગ તરીકે શરૂ થઈ, પછી વિદ્યાલય શરૂ થયું. એમને લાગ્યું કે આ બોર્ડિંગમાં બરાબર છે, હું સવારે હરખી રીતે ઉઠાડું, સવારે સંધ્યાને આસનો કરાવું, રાત્રે સ્વાધ્યાય કરાવું, પણ એ સ્કૂલે જાય તો બદલાઈ જાય છે પાછું. એટલે કેવળ છાત્રાલય, છાત્રાલય અને વિદ્યાલય બંનેને જોડવા જ જોઈએ. અને એમણે જોડ્યા. તો આ એની એક મહત્વની વાત કે જેમાં આપણને પ્રાચીન આશ્રમી કેળવણીના દર્શન થાય છે. આશ્રમમાં એટલે ઋષિઓ કહેતા કે અમારા સ્નાતકો છે તે વિદ્યા સ્નાતક હોય અને વ્રત સ્નાતક હોય. વિદ્યા સ્નાતક એટલે જેનો ઉદાહરણ છે ઉપમન્યુ, એ કેવળ વિદ્યામાં જ પારંગત હોય. પણ વ્રત સ્નાતક એટલે કોણ? કે જે વિદ્યાને જીવન સાથે જોડે, સમાજના મૂલ્યો સાથે જોડે, ધર્મ સાથે જોડે, નીતિ સાથે જોડે, એ વ્રત સ્નાતક. આરુણી વ્રત સ્નાતક હતો. તો આવી કેળવણી જેમાંથી એ વિદ્યા સ્નાતક તો બને જ, વ્રત સ્નાતક પણ બને, એવી કેળવણીની શરૂઆત આ દક્ષિણામૂર્તિએ કરી. અને ક્યારે? ભારત હજી આઝાદ થવાનું હતું એ પહેલાં 37 વર્ષે. ગાંધીજીની નેતાલીમની વિચારધારાનો જન્મ થયો એ પહેલાં 27 વર્ષે. અને ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠ સ્થાપી એ પહેલાં 10 વર્ષે આ કેળવણીની શરૂઆત થઈ હતી. હવે
એને ફરી વાર એટલા માટે હું યાદ કરું કે એને ક્રાંતિ શા માટે કહીએ છીએ. તમે કહ્યું તેમ એક તો સમગ્રપણે ભારતીયતાનો ઉદય અને પશ્ચિમી સંસ્કૃતિ ને દૂર કરવાની, ભારતીય કેળવણી ઉપર, ભારતીય શિક્ષણ ઉપર જે પ્રભાવ હતો યુરોપીય સંસ્કૃતિનો, એ બધાને દૂર કરીને સંપૂર્ણ ભારતીયતાને જન્મ આપવો, ભારતીય તત્વજ્ઞાન, ભારતીય સાહિત્ય, ભારતીય વિચારધારા, ભારતીય જીવન દર્શન, ભારતીય જીવનશૈલી, આ બધાને પુનર્જીવિત કરવા એ આ સંસ્થાનો આશય હતો. આ આશય હતો. શરૂઆત કેવી રીતે થાય છે એ મહત્વનું છે. ને એક હું દાખલો આપું તમને, કસોટી કેમ થાય છે. સંસ્થાનો ત્રીજો દિવસ હતો કે ચોથો દિવસ હતો અને ધર્મશાળામાં હતી આ સંસ્થા શરૂ થઈ હતી, તખ્તસિંહજી ધર્મશાળામાં. અને નાનાભાઈએ લખ્યું છે કે ના બાણા ખખડધજ હતા અને અંદર બાવા ખૂબ હતા, પણ સંસ્થા તો શરૂ થઈ. ત્રીજે કે ચોથે દિવસે સવારે નાનાભાઈએ જોયું કે એક ખૂણામાં કોઈ વિદ્યાર્થીએ ઝાડો કર્યો છે અને ખૂબ દુર્ગંધ મારે છે અને માખીઓ પણ પડે છે. તરત જ નાનાભાઈને વિચાર આવ્યો કે આ કોણે કર્યું હશે, કેવી રીતે પકડું, કેવી રીતે શોધું. ને પકડું તો કોઈ હા પાડશે, નહીં માને તો શું કરીશું, આવા પ્રશ્નો થયા. પછી બીજા પ્રશ્નો થયા, પણ તો હું સાફ કરી નાખું. તો પાછા નાનાભાઈ કોલેજમાં પ્રોફેસરે હતા, શરૂઆતના 3 વર્ષ એ કપાત પગારી રજા ઉપર હતા. તો કે હું સાફ કરીશ તો કોલેજના છોકરાઓ ત્યાં બ્લેકબોર્ડ ઉપર લખશે તો. પછી એમણે વિચાર કર્યો કે મેં હજી 2 દિવસ પહેલા આ છોકરાઓને કીધું છે, 5-7 છોકરાઓ જ હતા, હજી મેં છોકરાઓને કીધું છે કે હું તમારો પિતા અને તમારી માતા છું, હું તમારો મોટો ભાઈ છું, આ કુટુંબ છે. તો શું મેં મારા કોઈ સગાનું મેલું નથી ઉપાડ્યું? તો પછી મારે અત્યારે આ મને માખીઓનો બણબણાટ અને આ દુર્ગંધ મને પડકાર આપે છે, હું કેમ દ્વિધામાં છું? અને એમણે તરત સાફ કરી નાખ્યું. પછી એમણે લખ્યું છે કે પછી હું એટલો બધો હળવો થઈ ગયો કે જેની કોઈ સીમા નહીં. દક્ષિણામૂર્તિ સ્થપાય પછી ધીરે ધીરે એનો ત્રિવિધ વિકાસ થયો, જેમાં નોંધપાત્ર સાથીઓ મળ્યા. ગીજુભાઈ મળ્યા, હરભાઈ મળ્યા, ગિરીશભાઈ મળ્યા, ગોપાલરાવ વિદ્વાંસ મળ્યા, માધવજીભાઈ પટેલ મળ્યા, તારાબેન મોડક મળ્યા, બાસરાવ વિદ્વાંસ મળ્યા, મૂળશંકરમો ભટ્ટ મળ્યા, નટવરલા પ્રભુજ મળ્યા. આવા બધા સાથીદારો જે ભવિષ્યમાં કેળવણીકારો ગણાવવાના હતા એ બધા એમને મળ્યા. ધીરે ધીરે સંસ્થામાં નવા વિભાગો શરૂ થયા. પહેલાં છાત્રાલય હતું, એની સાથે રસોડો અને કોઠાર હતો. પછી વિનય મંદિર શરૂ થયું, પછી ગ્રંથાલય શરૂ થયું, પછી બાલમંદિર શરૂ થયું, પ્રકાશન વિભાગ શરૂ થયો અને બાલ અધ્યાપન મંદિર શરૂ થયું. ધીરે ધીરે સંસ્થા બહુ પ્રખ્યાત બનતી ગઈ. પહેલાં એમાં ભાવનગરના જ માણસ છોકરાઓ ભણવા આવતા હતા, પછી ભાવનગર પંથકના આવવા માંડ્યા, પછી સૌરાષ્ટ્રના આવ્યા, પછી ગુજરાતના આવ્યા, પછી પંજાબ રાજસ્થાનમાંથી પણ આવ્યા, મધ્યપ્રદેશમાંથી આવ્યા અને પછી બ્રહ્મદેશ અને આફ્રિકાથી પણ આવ્યા. અને બહુ ઊંચી કક્ષાએ
પોતાની ખ્યાતિથી એ સંસ્થા વિકસી પહોંચી. આ ખ્યાતિમાં નાનાભાઈનું પોતાનું પ્રદાન એ હતું કે એ પહેલેથી જ સંસ્થાને આર્થિક રીતે સ્વાયત્ત રાખવા માગતા હતા, અને એટલે 1914 જ એ ફંડ કરવા જતા હતા. એ હતા ત્યાં સુધી દક્ષિણમૂર્તિ ફંડ ઉપર જ ચાલી. તો અહીંયા હું ફંડના બે અનુભવો એમના તમારી પાસે મૂકવા માંગુ છું. કલકત્તા ગયા, એક શેઠને ત્યાં ગયા, કોઈ ઓળખાણથી જ જાય પોતે, પણ પછી એ કે ત્યાં જવાનું થાય ને કે તમે આ શેઠને મળો, આ શેઠ જઈને નાનાભાઈ પોતાની સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય આપે. તો શેઠને ત્યાં ગયા તો શેઠે વાત સાંભળ્યા પછી 2 રૂપિયા કાઢ્યા અને પાછા મૂકી દીધા પેટીમાં, કાલે આવજો. એટલે નાનાભાઈ બીજે દિવસે ગયા, પાછા 2 રૂપિયા કાઢ્યા અને પાછા મૂકી દીધા, કાલે આવજો. નાનાભાઈ ત્રીજે દિવસે ગયા, પાછા 2 રૂપિયા કાઢ્યા અને પાછા મૂકી દીધા. ત્યાં શેઠની દીકરી ત્યાં રમતી હતી કે બાપુજી દેવાઓ દો ન દેવાય તો રહેવા દો, કે ધક્કા કેમ ખવડાવો છો. એટલે શેઠે 8 આના કાઢીને આપ્યા. નાનાભાઈએ બિલકુલ સ્વસ્થતાથી એ રકમ લઈ લીધી અને નીકળી ગયા. એમણે લખ્યું છે કે ફંડ પ્રવૃત્તિએ મને બહુ ઘડ્યો છે, પણ જરાય મોઢું ન બગાડ્યું, 3 વાર ધક્કા ખાધા, એની વિશે પણ કોઈ હરફ નહીં, કોઈ ભાવ નહીં. એમણે લખ્યું છે કે બીજી વાર હું ગયો ત્યારે એ શેઠે સીધો મારા હાથમાં 1000નો ચેક મૂકી દીધો. બીજો એક કિસ્સો, ચોરવાડવાળા જીવનલાલ શેઠ, એમની સાથે કોઈક શેઠને ત્યાં નાનાભાઈ ફંડ માટે ગયા. વાતો થઈ પછી એ શેઠે ચેક લખી આપ્યો. પછી નાનાભાઈ જીવનભાઈ ઉઠતા હતા ત્યાં શેઠ કે આ તો જીવનલાલભાઈના મોઢાને હો. નાનાભાઈ કંઈ બોલ્યા નહીં, પણ ઘરે આવીને જીવનભાઈને કે જીવનભાઈ તમારા મોઢાને જે રકમ મળે દક્ષિણામૂર્તિને પચે નહીં, દક્ષિણામૂર્તિને મળે ને તો જ પચે, તો આપણે પાછા મોકલી દઈએ. તો કે ખુશીથી પાછા મોકલી દીધા. આવી ફંડ પ્રવૃત્તિ પણ નાનાભાઈને ઘણું શીખવાડ્યું છે. અને એક હું તો કહું કે સાધક તરીકે એમને સિદ્ધિ તરફ લઈ જનાર આ પ્રવૃત્તિ હતી. પણ હવે હું તમારી પાસે દક્ષિણામૂર્તિના કેળવણીના સિદ્ધાંતો મૂકું છું, જે દ્વારા તમને ખ્યાલ આવશે કે એને હું ક્રાંતિ શા માટે કહું છું, અથવા તો આપણે બધા એને ક્રાંતિ શા માટે કહીએ છીએ. જોજો, સ્વાતંત્ર્ય દ્વારા સ્વયં શિસ્ત અને જવાબદારી ભાવનું ઘડતર કરવું, મૂળ 15 સિદ્ધાંતો મૂક્યા છે. એમાંથી મેં જરાક એકબીજામાં ભેળવીને એને 11નું રૂપ આપ્યું છે. પછી બીજું, સજા, દંડ, ઇનામ, માર્ક્સ, સ્પર્ધા, નંબર વગેરે વર્જ્ય ગણવા. ત્રીજું, માતૃભાષા દ્વારા જ શિક્ષણ. નોંધજો, આ 1910માં. એ પછી મારા બે ભાભી પણ અંગ્રેજી મીડિયમમાં ભણીને 1950માં મારે ત્યાં આવે છે પુત્રવધુ તરીકે. એટલો અંગ્રેજીનો પ્રભાવ છે ઇંગ્લિશનો. એની વચ્ચે માતૃભાષા દ્વારા જ શિક્ષણ અને હિન્દી વિષયને ફરજિયાત પણ ગણો. સર્વ કાર્યક્રમોના આયોજનમાં વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખો. એક જગ્યાએ નાનાભાઈએ લખ્યું છે કે નથી અધ્યાપક, નથી અભ્યાસક્રમ, નથી માર્ક્સ, આ કશું કેળવણીના કેન્દ્રમાં નથી.
કેળવણીના કેન્દ્રમાં કેવળ અનેક પરિસ્થિતિમાંથી પસાર અનેક વારસાઓ લઈને આવેલો વિદ્યાર્થી જ કેળવણીના કેન્દ્રમાં છે અને હોવો જોઈએ. તો અહીંયા સર્વ કાર્યક્રમોના આયોજનના કેન્દ્રમાં વિદ્યાર્થી, પછી બુદ્ધિ તથા હૃદયની સાથે હાથની કેળવણીનું પણ મહત્વ, વિદ્યાર્થીને ઘડવાનું. ધર્મશીભાઈ શાહ, મોટા નૃત્યવિદ, એને હું વચ્ચે પૂછતો હતો, એ દક્ષિણામૂર્તિના છેલ્લા વિદ્યાર્થી, જ્યારે દક્ષિણામૂર્તિ બંધ થઈ ત્યારે, એ કહે કે દક્ષિણામૂર્તિમાં વીજળી નહોતી, ભાવનગરમાં વીજળી આવી ગઈ હતી પણ દક્ષિણામૂર્તિમાં નહોતી, કારણ કે પોસાય એમ નહોતી. તો મોટો જે હોલ હતો એમાં ઘઉં પાથરી દે, બધા જે આખા વર્ષના ઘઉં લીધા હોય ને એ પાથરી દે, એની ઉપર એરંડીઓ ન ખાઈ જાય. અને પછી આ નવમા દસમા ધોરણના છોકરાઓ એમાં ચાલે અને એ દરમિયાન વાર્તા ચાલે, મૂળશંકરભાઈની કે નાનાભાઈની, અને વિદ્યાર્થીઓ કલાક એક વાર્તામાં રસલાન એમાં ખોવાઈ જાય અને એ ચાલતા જાય, એમાં પેલું એરંડિયું દેવાઈ જાય અને વાર્તાનો રસ પણ એમને મળે. તો આ હાથની કેળવણી, મગજ તો બરાબર, હૃદય પણ બરાબર, પણ હાથ ઘડાવવો જોઈએ. સ્વાવલંબન, સ્વાશ્રય એ તો જ આવે. તો અભ્યાસેતર પ્રવૃત્તિનો વિષય શિક્ષણ જેટલો જ મહત્વ. અભ્યાસેતર પ્રવૃત્તિઓ કઈ કઈ? રમતો, પ્રવાસો, નાટકો, ઉત્સવો, તહેવારો, શાળા પંચાયત વગેરે. પછી કલાના શિક્ષણને પણ મહત્વ આપવું. આર્થિક તથા વહીવટી બાબતે સ્વનિર્ભર અને સ્વાયત્ત રહેવું. સરકારી કે સરકારની બીજી કોઈ સંસ્થા સાથે આર્થિક કે વહીવટી સંબંધ નહીં. પછી માનસશાસ્ત્ર તથા શિક્ષણશાસ્ત્રનો શિક્ષણ તથા કેળવણીના મહિમામાં વિનિયોગ કરવો. અને છેલ્લે શિક્ષકો વિદ્યાર્થીઓ વચ્ચે લાગણીના એવા સંબંધો કેળવવા જેથી તે દ્વારા પારિવારિક વત્સલ વાતાવરણ ઊભું થાય. આ નાનાભાઈએ આપેલા દક્ષિણામૂર્તિના કેળવણીના સિદ્ધાંતો, જેની દ્વારા આપણને ખ્યાલ આવે છે કે એ પાશ્ચાત્ય સંસ્કૃતિને માંથી નીકળીને ભારતીયતા તરફ કેવી રીતે ગતિ કરે છે અને કેટલી ભારતીય કે એનું દર્શન છે કે જેમાં દરેક વાત લગભગ આવી જાય છે. હવે નાનાભાઈનો વિદ્યાર્થી ઘડતરની એક આગવી શૈલી હતી, એનો એક હું પ્રસંગ તમારી પાસે મૂકું છું જે આની અંદર મુકાયેલો છે. એકવાર દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે નાનાભાઈ, આપણે હિન્દી દિન ઉજવીએ છીએ, આપણે સ્વચ્છતા દિન ઉજવીએ છીએ, આપણે રાષ્ટ્રદિન ઉજવીએ છીએ, આપણે સ્વયં શિક્ષણ દિન ઉજવીએ છીએ, તો આપણે તોફાન દિન ઉજવીએ કે નહીં, કેમ ન ઉજવી શકીએ? નાનાભાઈ એક રીતે કહીએ તો વિદ્યાર્થી મય જ હતા, એને કેમ કેવી રીતે ઘડી શકાશે એની તરત એમને ખબર પડી જતી. આખી આખી વાત ક્યાં પહોંચશે અને એને કેમ વળાંક આપી શકાશે એમને ખ્યાલ આવી જતો. એટલે જરાક વિચાર કરીને કે હા, તોફાન દિન પણ ઉજવી શકાય. તો નાનાભાઈ, તોફાન દિન ઉજવીએ આપણે? તો કા ઉજવીએ, શાળા પંચાયત નક્કી કર્યો દિવસ, શાળા પંચાયતો દિવસ નક્કી કર્યો. વિદ્યાર્થીઓ પૂછે છે, નાનાભાઈ તોફાનને દિવસે, તોફાન દિનને દિવસે એમ કે કોઠારમાંથી ઘી ગોળ તફડાવી લેવાય? તો ઘી તો પણ તફડાવી લેવાય,
નાના ભાઈ આ તોફાનના દિવસે એમ કે કોઠારમાં જે કંઈ નાસ્તો હોય એ અમે ચોરીને ખાઈ શકીએ? ખાઈ શકો? તમે કબાટ તોડીને ખાઈ શકો? આ બધું તોફાનમાં આવે કે વિદ્યાર્થીઓ તો ઠેકડા મારવા માંડ્યા અને આયોજન કરવા માંડ્યા. એક બે દીગ્યા એટલે નાના ભાઈએ થોડાક આગળ પડતા વિદ્યાર્થીઓ પણ આમાં બહુ સક્રિય નહીં એવા બે ચારને બોલાવ્યા કે ભાઈ તમે આ તોફાન દિન આપણે ઉજવવાનો છે તો એમાં હું પણ જોડાવા માગું છું. નાના ભાઈ કહે છે હું પણ જોડાવા માગું છું અને તમને મારી સાથે રાખવા માગું છું, તો તમે મારી સાથે જોડાશો? નાના ભાઈ તમે તોફાન દિનમાં? તો કે હા હા. તમે અમને લેવા માગો તમારી સાથે? તો કે હા. તો કે બહુ મજા પડશે. તો કે તમે જોડાશો મારી સાથે? તો કે હા જોડાશો. છોકરાઓ તો ઠેકડા મારવા માંડ્યા. નાના ભાઈ કે જુઓ કોઈને ખબર ન પડવી જોઈએ, ચાલો તોફાનની યાદી કરો, ચાલો એક હું લખાવું છું. શૂટ બૂટના શોખીન પ્રવીણની બેગ ખોલીને એના શૂટમાં કાતર મૂકવી. છોકરાઓ તો રાજી થઈ ગયા. હા કે નાના ભાઈ તમે સરસ ગોતી કાઢ્યો. તો કોલો પ્રવીણ પટિયાનો શોખીન, રાત્રે સૂતો હોય ત્યારે વાળ કાપી લેવાને મૂંડો કરી નાખવો, બહુ સરસ. પછી તો વિદ્યાર્થીઓએ સૂચવવા માંડ્યા ને જુઓ કે હવે જાજી વાત નથી કરવાની, શાંતિથી સાધનો તૈયાર કરો, તોફાન દિનની રાહ જુઓ અને બીજા તોફાનોની યાદી બનાવો. નાનાભાઈ જાણતા હતા કે આ વાત જલ્દી બીજાને કાને ગયા વગર રહેશે નહીં, અને એમનો એ જ હેતુ હતો. એટલે બીજે દિવસે પ્રવીણ આવ્યો. નાના ભાઈ કોઈની બેગમાં બેગ ખોલીને એમાં સરસ મોંઘા સૂટ હોય એને કાતર મુકાય? નાના ભાઈ કે તોફાન દિને તો એ થાય. ત્યાં આવ્યો પેલો દિનેશ. નાના ભાઈ કોઈના વાળ કાપી ન ખાય, તોફાન દિને તો બધું થઈ શકે. એટલે સંખ્યા વધી ગઈ. નાના ભાઈ કે હા ખુશીથી મૂકી જાઓ. પણ કે પછી કેળા રહેતા નથી નાના ભાઈ, તમારું પણ ધ્યાન નથી રહેતું. એટલે નાના ભાઈ કે જુઓ ગઈકાલે દામજીની ટુકડીએ કેળા ખાતા હતા, આજે રામજીની ટુકડી ખાશે, પછી શ્યામજીની ટુકડી ખાશે, એમ બધાનો વારો આવી જશે એટલે બધાને કેળા મળી જશે. એટલે રામજી ઊભો થઈને કહે કે નાના ભાઈ અમે કેળા ખાધા છે માટે આવતીકાલના કેળાનો નાસ્તો અમે જતો કરીએ છીએ. તો છોકરાઓને કેળવવાની એક એમની આગવી ઢબ હતી. હવે સમય તો થવા આવ્યો છે, હું ટૂંકમાં એક વાત કરીને મેં પહેલા ઉલ્લેખ કર્યો છે કે આ સંસ્થાની સ્થાપના અને ઉથાપના બંનેની કથા છે. તો ઉથાપના કેવી રીતે થઈ, સંસ્થા બંધ શા કારણે થઈ, એની થોડીક વાત હું તમારી પાસે મૂકું છું. એક કારણ એ કે ત્રણ ભિન્ન ભિન્ન પણ અત્યંત પ્રતિભાવાન માણસો ભેગા થયા હતા. એટલે એમ કહી શકાય કે 18 વર્ષ એમણે હારે કામ કર્યું એ જ ગુજરાતનું સદભાઈ 18 વર્ષ કર્યું. 1918માં ભરભાઈ જોડ્યા અને 1936માં ગીજુભાઈ છૂટા થયા. આ એક હવે એમાં ત્રણેય વ્યક્તિત્વો અત્યંત પ્રતિભાશાળી. નાનાભાઈ વિદ્વાન, શીલવાન, સર્વોપરીના કેળવણીકાર, બાળકને પણ સરસ સાચવી શકે, બાલવાડીમાં પણ સરસ વાત કરી શકે અને પીએચડીને પણ
ગાઈડ કરી શકે. બીજુભાઈ વિરલ બાળ શિક્ષણ પર લીધા, હરભાઈ માધ્યમિક કક્ષાએ અનેક બાબતમાં પ્રયોગશીલ, કઈ બાબતમાં શિસ્તના નવા પ્રયોગો, સ્વાતંત્ર્યના પણ નવા પ્રયોગો, મનોવિજ્ઞાનના પણ પ્રયોગો, જાતીય શિક્ષણના પણ પ્રયોગો, આ બધામાં એ સતત સક્રિય. અને જરાય બોસિઝમ નહીં, એ હરભાઈનો મુખ્ય સિદ્ધાંત. એ આચાર્ય હતા પણ વિદ્યાર્થીઓ સાથે બહુ જ ફ્રેન્કલી એ ભણતા. તો આવી ત્રણ પ્રતિભાવો 18 વર્ષ સાથે રહી એ જ ઘણું એમ આપણે કહી શકીએ. પણ જેમ જેમ સાથે રહેતા ગયા તેમ તેમ એમની જે આગવી પ્રતિભા હતી એ ધીરે ધીરે પ્રગટ તો થવા લાગે જ, એમાં વિચાર ભેદ થાય, શૈલી ભેદ થાય, એમાંથી ધીરે ધીરે સંસ્થા ખુલી પડવા માંડી અથવા તો નીકળાય નહીં હું સંસ્થા. પણ આ ત્રણ મહાનુભાવો એ મનુભાઈ કઈ રીતે જુએ છે? મનુભાઈ પંચોળી, નાનાભાઈ પછી એમની સંસ્થા સંભાળનારા અને નાનાભાઈના શિષ્ય અને પછી ગુજરાતભરના જાણીતા કેળવણીકાર કહે છે, હરભાઈ થતા મને 7 દિવસ લાગે, જીજુભાઈ બનતા મને 7 વર્ષ લાગે, પરંતુ 7 જન્મે પણ હું નાનાભાઈ નો બની શકું. બીજું કારણ એ કે સંસ્થાના 2 મુખ્ય વિભાગો વિનય મંદિર અને બાલ અધ્યાપન મંદિર મોટા વિદ્યાર્થીઓના એની વચ્ચે એક સંઘર્ષ, સ્પર્ધા અને ઈર્ષા શક્તિ. એનું કારણ એ હતું કે બંનેના આચાર્યો અનુક્રમે વિનય મંદિરના આચાર્ય હરભાઈ અને બાલ અધ્યાપન મંદિરના આચાર્ય ગીજુભાઈ એ બંનેને પણ પરસ્પર સંઘર્ષ થયો. એ સંઘર્ષ પછી એમના સ્ટાફમાં ઉતર્યો અને પછી એમના વિદ્યાર્થીઓમાં ઉતર્યો, એટલે સંસ્થા આખી જાણે 2 ભાગમાં વહેંચાઈ ગઈ. અને એકબીજાના દોષો જોવા, એકબીજાની ભૂલો કાઢવી, એકબીજાને પરેશાન કરવા એ પ્રવૃત્તિ વિકસી ગઈ. એક હું તમને દાખલો આપું કે 1935માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન ગોઠવાયું, ત્યારે એ સંમેલનનું સંચાલન વિનય મંદિરના 2 શિક્ષકો કરતા હતા, યુવાન શિક્ષકો ભાસ્કર રાવ વિદ્વાંસ અને મોરશંકર મુખવટ. એ બંને વિનય મંદિરના શિક્ષકો હોવાને કારણે જ બાલ અધ્યાપન મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એ સંમેલનમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો. આ વસ્તુ કેટલી ઊંડી ગઈ છે એ આમાંથી આપણને ખ્યાલ આવે છે. પછી બીજું એ થતું હતું કે એ બંને વિભાગ આમ નિયામકની છે પણ નિયામકને કંઈ ગણતા નહોતા, પોતે સ્વતંત્ર રીતે ચાલતા હતા. એટલું જ નહીં, એ લોકો નાનાભાઈને એકબીજાના પક્ષકાર ગણતા હતા. બાલિતાપન મંદિરના શિક્ષકો એમ કે નાનાભાઈ વિનય મંદિર તરફ છે, વિનય મંદિરના શિક્ષકો એમ કે નાનાભાઈ બાલિતાપન મંદિર તરફ છે. હકીકતમાં નાનાભાઈ એક બાજુ. આવા સંજોગોમાં હવે કેમ આગળ ચાલવું એ પ્રશ્ન થતો હતો. નાનાભાઈએ લખ્યું છે કે આ કારણે શું બન્યું કે સંસ્થા વિદ્યાર્થીઓમાંથી જે દૂષણો દૂર કરવામાં સફળ થઈ, તે જ દૂષણો કાર્યક્રમોમાં અને તેના પરિવારોમાં બેઠા. કેવી કરુણતા! ત્રીજું કારણ આ બધાને કારણે અને બીજા કેટલાક કારણે નાનાભાઈનું મન ઉઠી ગયું હતું. તે આમ તો નાનાભાઈ 1924થી એમ કહેતા હતા કે મારે ગામડામાં જવું છે. કસ્મય દેવાય હમીશા વિધેવ, હું આ કયા દેવની પૂજા કરું છું, આ હું કયા દેવને પ્રસાદ ધરું છું, ખરી જરૂર તો ગામડામાં છે. એટલે એ વિચારથી એ ગામડામાં જવા તૈયાર થયા. અને હવે સંસ્થાનો આંતરિક કલેવર જ્યારે બગડ્યું
ત્યારે એમણે પોતાના નિશ્ચયને વધુ દ્રઢ બનાવ્યો અને 1935 પછી બે એવા કિસ્સા બન્યા સ્વશિક્ષણના, જેને કારણે પણ સંસ્થા ભગુભાઈ અને એને કારણે નાનાભાઈનું મન સાવ ઉઠી ગયું અને 1936 ગીજુભાઈ ગયા, સંસ્થા છોડીને રાજકોટ ગયા પોતાની સંસ્થા ઊભી કરવા. 1938 હરભાઈ મુક્ત થયા અને એમણે ભાવનગરમાં જ ઘર્ષણા શરૂ કરી, જે આજે ચાલે છે એ ક્યારે કેવી રીતે એ જુદો મુદ્દો છે. અને 1938 જુલાઈમાં નાનાભાઈએ આમલામાં ગ્રામ દક્ષિણમૂર્તિ શરૂ કરી અને આ રીતે દક્ષિણમૂર્તિ બંધ થઈ. એ વખતે નાનાભાઈની ભૂમિકા શું હતી? જ્યારે આ બધું થયું ને ત્યારે ટ્રસ્ટી મંડળને, વ્યવસ્થાપક મંડળને, બધા કાર્યકરોને એવો ભય પેટ્યો કે નાનાભાઈ બધી સંપત્તિ, ખૂબ સંપત્તિ હતી, આજે પણ છે, 6 મોટા પ્લોટ છે જેમાંથી 3માં ઘરશાળા ચાલે છે, 3માં દક્ષિણમૂર્તિ ચાલે છે. તો નાનાભાઈ આ બધી સંપત્તિ ગામડામાં લઈ જવા માગે છે એવી એક શંકા બધાના મનમાં થઈ. નાનાભાઈને ખબર પડી એટલે નાનાભાઈએ રાત્રે મીટિંગ બોલાવી, ઇમરજન્સી, 75ની ઇમરજન્સી નહીં, આજ આ પ્રકારની ઇમરજન્સી. અને એમણે કીધું કે મારે અહીંથી 2 જ વસ્તુ જોઈએ છે, એક દક્ષિણમૂર્તિ દેવનો ફોટો અને બીજું દક્ષિણમૂર્તિના, બાકીનું બધું મારે શિવ નિર્માલ્ય છે. આમ કીધું અને એ નીકળી ગયા. પછી બીજો પ્રશ્ન ટ્રસ્ટીઓને લઈને શું આવ્યો, એમને એ પ્રશ્ન આવ્યો કે નાનાભાઈનું સંસ્થા સાથેનું જોડાણ આપણે અટકાવવું કેવી રીતે? નાનાભાઈ તો ત્યાં આંબલાજીને બેઠા છે, અહીંયા નિયામક છે ને ત્યાંય નિયામક છે, શું કરવું? એટલે એમણે, હા, નાનાભાઈએ પોતે આમાં નથી લખ્યું કર્તરને ચણતરમાં, પણ એમણે ઈશ્વર પેટલીકરના એક પ્રશ્નના જવાબમાં કીધું છે. તો એ લોકોએ કીધું ટ્રસ્ટી મંડળે કે નાનાભાઈ તમે સામે ચાલીને સંસ્થામાંથી રાજીનામું આપો ને. નાનાભાઈએ આપી દીધું. પછી ઈશ્વર પેટલીકરે પૂછ્યું ઘણા વખત પછી કે તમે તો કહો છો કે લગ્ન તો આ ભારતમાં તો લગ્ન કોઈ દિવસ ડાયવોર્સ થાય જ નહીં, પછી તો તમે કેમ સંસ્થા છોડી? એટલે નાનાભાઈ કહે છે કે મેં ક્યાં સંસ્થા છોડી છે, સંસ્થાએ મને છોડ્યો છે. અને પછી કહે છે હું તો સંસ્થાનો જ છું, દક્ષિણામૂર્તિ દેવની ઉપાસનાને ચરિતાર્થ કરવા માટે જ હું ગામડામાં ગયો છું. આમ એમણે કીધું. છેલ્લે ચુલાલ મળિયાનું એક વાક્ય વાંચી દઉં. દક્ષિણામૂર્તિના ઉદયનો ઇતિહાસ આલેખના પ્રકરણો પ્રેરક બન્યા છે, તો તેનો અસ્તવર્ણ હોતા ખંડો પણ એથી રોમાંચક બની રહે છે. આમ ચુલાલ મળિયાએ કીધું છે, જેમણે નાનાભાઈને બંડખોર મરજાદી કહ્યા હતા એમણે. તો આવી એક સંસ્થાની સ્થાપના કથા એટલે ઘડતર અને ચણતર. એમાં મેં કહ્યું તેમ નાનાભાઈનો વિકાસ અને સંસ્થાનો વિકાસ બંને અભિપ્રેત છે, બંને આવી જાય છે. મિત્રો અને બહેનો, મને અહીંયા આ તક મળી અને તમે થોડોક સમય મને વધારે આપ્યો એ બદલ ને શાંતિથી સાંભળ્યો તે બદલ સૌનો આભાર માનું છું. હું મારી જાતને આજે આ તમારી સમક્ષ આ મુદ્દે ઉપસ્થિત જોઉં છું એટલે ધન્યતાનો અનુભવ કરું છું. આભાર.